श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं देहं श्रीगुरुयुतं पदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं कृष्णपादान् सगणललितान् श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राता कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। सदगुरु देव की जय। जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि भक्त। हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् अतो जय मुदीरयेत् नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी हरे कृष्ण। अमरीश प्रभु 29वां श्लोक नु पठन નારદજી પોતાની વાત કરી રહ્યા છે કે જુઓ એક બહુ જ મહત્વની વાત છે કે ભક્તોની સાથે અનુરાગ થવો ને એ સમજવું કે ખૂબ કૃપા હોય ખૂબ આપણા કર્મ જે છે એ પાકટ થયા હોય ત્યારે ભક્તો પ્રત્યે અનુરાગ થાય। હા તમને ઘણી વાર એવું હોય કે તમારા બ્લડ રિલેશનમાં કોઈ હોય એની પ્રત્યે અનુરાગ હોય તમારા પેરેન્ટ્સ તમારા છોકરાઓ તમારા કુટુંબમાં કોઈને ને કોઈની પ્રત્યે અનુરાગ હોય પણ ભક્તો પ્રત્યે અનુરાગ થવો કે જેમની સાથે ક્યારેક બ્લડ રિલેશન હોય પણ ખરા અને ન પણ હોય તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભક્તો સાથે એમને અનુરાગ થયો છે અને એમનું વર્તન કેવું હતું વિનય હતું અને તેમની સેવા કરતા કરતા એમના બધા જ કર્મો નષ્ટ થઈ ગયા। દેટ ઇઝ આ વસ્તુ જે છે આપણે આગળના શ્લોકમાં પણ જોઈએ છીએ કે આ વસ્તુ સામાન્ય નથી। માત્ર સેવા કરતા કરતા માત્ર શ્રવણમ કરતા કરતા વ્યક્તિના બધા પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આ બહુ જ ઇફેક્ટિવ પ્રોસેસ છે અને સૌથી વધુ ઇફેક્ટિવ પ્રોસેસ છે એમ કહી શકાય। તમને ઘણી વાર પ્રભુપાદના શિષ્યોના તમે
અવતરણો વાંચો, કે તમે ઘણા બધા ભક્તો સાથે ચર્ચા કરો, તો પણ એવું શ્રવણમ ઉપર ભાર મૂકતા હોય. ઇવન એવું કે માળા કરતા હોય ત્યારે પણ જે શબ્દો છે હરે કૃષ્ણ મહામંત્રના એ ધ્યાનથી સાંભળો. કેમ? તો કે એ મોટા મોટી સેવા છે. શ્રવણમ એ એક મોટામાં મોટી સેવા છે, અને એ સેવાને કારણે આપણા પાપ ઓટોમેટિક નષ્ટ થાય છે. એનાથી સેપરેટ એન્ડેવર, એને કહેવાય કે અલગ અલગ મહેનત કરવી પડતી નથી. અને ધીરે ધીરે આના કારણે શું થાય? શ્રદ્ધા ઉત્પન્ન થાય. આપણે શ્રદ્ધા પહેલાના બે સ્ટેપ કયા હતા શોભા માતાજી? કયા બે સ્ટેપ છે? નવોધા ભક્તિના આપણે 14 સ્ટેપ કર્યા હતા, 9 ના 14, એ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર પ્રમાણે. તો હા, સાત્વતામ કૃપા, અને એના પછી મહત્સેવા. બરાબર ને? એટલે પહેલા કૃપા થાય ભક્તોની, અને પછી આપણે એમની સેવા કરી શકીએ. અને આ બંને થવાના કારણે ત્રીજું પગથિયું જે છે એ બહુ સરળ બની જાય, કે જે શ્રદ્ધા. નહીં તો છે ને, શ્રદ્ધા આવવી બહુ જ મુશ્કેલ છે. તમને એવો વિશ્વાસ બેઠો કે ભગવાન છે, ભગવાનના ભક્તોની સેવા દ્વારા, શ્રવણમ દ્વારા તમે ભગવાનને મેળવી શકો છો, એ શ્રદ્ધા જ ના આવે. આખી આખી જેને કહેવાય ને જિંદગીઓની જિંદગીઓ નીકળી જાય છતાંય શ્રદ્ધા ના આવે. પણ સત્વતામ કૃપા અને મહત સેવા, આ બે પગલા જયારે પૂરા થાય ત્યારે શ્રદ્ધા આવે છે. એટલે જો નારદજી શું કે છે, સેવા કરતા કરતા પાપ નષ્ટ થયા અને પછી પ્રબળ શ્રદ્ધા થઈ એમને. અને આ બધું કરતા કરતા છે ને, જે લોકોને બહુ જ મુશ્કેલી લાગે કે જીભનો કંટ્રોલ નથી થતો, ઇન્દ્રિયોનો કંટ્રોલ નથી થતો, એ બધું સ્વાભાવિક રીતે કંટ્રોલ થવા મળે. ઇન્દ્રિયોને વશ કરી હતી. ઇનફેક્ટ નારદજીના ગુણો જોયા હતા ત્યારે એમાંનો આ ગુણ તો હતો જ, કે જીતેન્દ્રિય હતા અને તન અને મનથી ચુસ્તપણે એમને અનુસરતા હતા. એટલે ભાવાર્થમાં પ્રભુપાદ બહુ સરસ સમજાવે છે કે આશાસ્પદ હોપફુલ કેન્ડિડેટ, એસ્પાયરિંગ કેન્ડિડેટ. આપણે ઇસ્કોનમાં દીક્ષા લેવી હોય તો સૌથી પહેલું એસ્પાયરિંગ આવે. એસ્પાયરિંગ એટલે કે એક માળા રેગ્યુલરલી કરે, પછી નેક્સ્ટ આવે શેલ્ટર કે જે 16 માળા કરે, અને પછી આવે ઇનિશિયેશન. બરાબર? આ રીતે 3 સ્ટેપ છે. બરાબર? અને પછી ઇવન બ્રાહ્મણ દીક્ષા ને બધું આવે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે એસ્પિરેશન. તો એસ્પિરેશન હોવું એના શું લક્ષણ છે? તો પવિત્ર નિર્મળ ભક્તની અવસ્થાએ પહોંચવા માટેના ઉમેદવારના લક્ષણો છે. તો પ્રભુપાદ શું કહે છે? આવી વ્યક્તિએ શુદ્ધ ભક્તોનો સંગ સદાય. યસ પ્રભુ, નેક્સ્ટ પેજ લેશો. શુદ્ધ ભક્તોનો સંગ સદાય કરવો જોઈએ. તો આપણે બધા શું કરી રહ્યા છીએ? પ્રભુપાદના આ શબ્દો વાંચીને એમનો સંગ કરી રહ્યા છે. પ્રભુપાદ શુદ્ધ ભક્ત છે, બરાબર? અને આપણે એમનો સંગ શોધી રહ્યા છે. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? બરાબર ને? આપણે નિત્યમ ભાગવત સેવાય. અને ભાગવત એટલે બે પ્રકારના ભાગવત. કયા બે પ્રકારના ભાગવત? એક ગ્રીન કલરનું ને એક રેડ કલરનું. બરાબર ને? બે પ્રકારના ભાગવત. ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવત. પ્રભુપાદ અહીંયા આગળ કે છે કે ભક્ત ભાગવત જે છે, શુદ્ધ ભક્ત જે છે, એનું આપણે હંમેશા એમને શોધવા જોઈએ. એટલે આપણે બધા જે છે પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુ યાત્રા બોલાવે છે અને ટ્રેનિંગ કરાવે છે, તો આપણે જઈએ છીએ ને, કેમ? ઇસ્કોનના જે શૃંખલામાં આવેલા ભક્તો જે છે એમનો આપણે સંગ શોધીએ છીએ. એટલે આપણે બનાવટથી છેતરાઈએ નહીં. બરાબર ને? આપણને એવા ભક્તો મળે કે જે હંમેશા આપણું સારું ઈચ્છતા હોય. એકચ્યુઅલી ભક્તો બહુ દયાળુ હોય છે. એમને એમ હોય કે કેમ કરીને બધા જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટેને ભગવાનના ધામમાં પહોંચે, રાઈટ? મેં તમને કીધું હતું ને, શીલા જય પતાકા સ્વામી ગુરુ મહારાજ, આટલી બધી શરીરમાં તકલીફ છે. અને વૃંદાવનમાં એકવાર એક લેક્ચર આપતા હતા તો કહેતા હતા કે એમને એકવાર બહુ જ ક્રિટિકલ ઇલનેસના કારણે આઈસીયુમાં દાખલ કર્યા, અને એમને જોયું કે એમના બધા જ ગુરુ ભાઈઓ જે ઓલરેડી આ ધરાતલ પરથી જતા રહ્યા છે, બધા એમને વેલકમ કરવા માટે ત્યાં આગળ ગોલોકના દ્વાર ઉપર ઉભા છે. બધા જ ગુરુ પ્રભુપાદ સાથે કીર્તન કરી રહ્યા છે કે આવો. અને એ કહે છે, ના, મારે ઘણા બધા લોકોને હજી પાછા લઈ આવ્યા છે, અને આઈ એમ રેડી ટુ સફર ઇન ધીસ મટીરિયલ વર્લ્ડ. આમ ભૌતિક જગતમાં હું જેને કહેવાય ને કે સફર થવા માટે તૈયાર છું. એટલે આપણે હંમેશા પવિત્ર ભક્તોનો ઉપદેશ મેળવવા માટે કેવા સરળ અને નમ્ર થવું જોઈએ. આ બહુ સિમ્પલ લાગે છે સાંભળવામાં, પણ આમ અઘરું છે. સરળ થવું અને નમ્ર થવું ને, ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ઇન ધીસ મટીરિયલ વર્લ્ડ. પણ જેમ જેમ સાંભળતા જઈએ એમાં સરળતા અને નમ્રતા આવતી જાય. અને
મેઇન વસ્તુ શું છે કે આપણામાં અને શુદ્ધ ભક્તમાં શું ફરક છે, તો એમનો વિશ્વાસ એકદમ દ્રઢ હોય કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને બીજા કેવા છે એ ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ, બધા જ લોકોના મહેશ્વર છે, બરાબર ને, બધા જ લોકોના મહેશ્વર છે. લાભ તો આપણે જયારે એ સ્વીકારીએ, એ સ્વીકારીએ ત્યારે આપણને એ ફાયદો થતો હોય છે કે આપણે ભગવાનને જે માનતા હોય છે એવા ભક્તોને આપણે ઓળખી શકીએ છીએ. તો આવા ભક્તો જે છે એ બધા એ ભગવાનના ભગવાનને માલિક તરીકે સ્વીકારે છે અને આપણે બધા તેમના સેવક છીએ એમ સમજે છે. અને આવા ભક્તોના સંગથી જ પ્રભુપાદનું સ્ટેટમેન્ટ બહુ જ પાવરફુલ છે, માત્ર શુદ્ધ ભક્તોના સંગથી જ દુનિયાવી સંસર્ગ દ્વારા એકઠા થયેલા પાપોથી મુક્ત થઈ શકાય છે, માત્ર એમના સંગમાં રહેવાથી. કેન યુ ઇમેજિન હે કેટલું બધું મહત્વનું છે. તો કેવી રીતે સેવા કરવી જોઈએ? આપણે વફાદારી પૂર્વક સેવા કરવી જોઈએ શુદ્ધ ભક્તોની. પછી સેવા કરવી એટલે ખાલી હાથ પગ ચલાવવા એવું નહીં, એમની આજ્ઞાનું પાલન કરવું. દાખલા તરીકે શ્રીલા પ્રભુપાદે કીધું છે, સોળમાળા રેગ્યુલર કરો, ચાર નિયમોનું પાલન કરો, રાઈટ, અને ભગવદ્ ગીતા ભાગવતમનો સંદેશ છે એ ફેલાવવાનો પ્રયત્ન કરો, રાઈટ. તો આ આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અમે જયારે દીક્ષા લીધી હતી ત્યારે ગુરુ મહારાજ પરમ પૂજ્ય જય પતાકા સ્વામી મહારાજે કીધું હતું કે શ્રીલા પ્રભુપાદનું આ મિશન ફેલાવવામાં મને તમારે આસિસ્ટ કરવાનું છે, તો એ આજ્ઞાનું મારે પાલન કરવું જ જોઈએ ને. હું કોઈ પણ પરિસ્થિતિમાં હોઉં તો મારે આ જે સેવા છે એ સેવા લેવાનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો પ્રભુપાદ કહે છે કે કડકપણે જો આ ઉપદેશનું પાલન કરીએ તો જીવનમાં સફળતા મેળવવા માટે જે કૃત નિશ્ચય જે છે એવા ભક્તને બની શકીએ. બહુ સરસ. 30મો શ્લોક લઈશું હવે. પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય શ્લોક નંબર 30. જ્ઞાનમ ગુહ્યતમં યત્ યત સાક્ષાત ભગવત તો સાક્ષાત ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંત રૂપયાદિન વત્સલઃ જ્ઞાનમ ગુહ્યતમં યત્તત્ સાક્ષાત્ ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંતઃ કૃપયાદિન વત્સલઃ જ્ઞાનમ ગુહ્યતમં યત્તત્ સાક્ષાત્ ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંતઃ કૃપયાદિન વત્સલઃ યસ પ્રભુજી. જ્ઞાનમ ગુહ્યતમં યત્ તમારું એક માઇક બંધ કરો તો કદાચ ઇકો નહીં આવે. જ્ઞાનમ ગુહ્યતમ યત જ્ઞાનમ ગુહ્યતમં યત સાક્ષાદ ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંતઃ કૃપયાદિન વત્સલા જો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં પહેલા પણ બે ત્રણ વાર કીધો હતો, ફરીથી પણ કહી દઉં કે શ્રીલા પ્રભુપાદે એવું કીધું છે કે ભાગવતમના આ જે શ્લોક છે
એ મહામંત્ર જેટલા શક્તિશાળી છે. એટલે તમને ફાવે કે ના ફાવે, જ્યાં આગળ હો ત્યાં મ્યુટ રાખીને પણ તમારે આ શ્લોક રિપીટ કરવા જોઈએ. બહુ જ પાવરફુલ છે. અને બીજું શું આવ્યું હતું, નષ્ટ પ્રાય સ્વ અભદ્રેશુ. જીવનમાં જેટલું અભદ્ર અકલ્યાણ અશુભ હોય એ ભાગવતમના શ્લોકથી નાશ પામે છે. એટલે કોઈને ના પણ આવડતું હોય સંસ્કૃત તો મ્યુટ રાખીને પણ પ્રયત્ન કરવાનો. અને પ્રભુપાદે કીધું છે કે એટલી વાર શ્લોક બોલાવો જોઈએ કે બધાને યાદ રહી જાય. રાઈટ, સો પ્લીઝ ટ્રાય. યસ, નેક્સ્ટ પ્રભુજી. નાનમ ભૂયતમમ યત્તત. ક્યાં કરવાનું છે ધ્યાન રાખજો, નાનમ ભૂયતમમ યત્તત, પછી સાક્ષાત થી લેજો. નેક્સ્ટ. યસ, જ્ઞાનમ ભૂયતમ યત્ત. જ્ઞાનમ ભૂયતમમ યત્ત સાક્ષાદ ભગવતોદિતમ. સાક્ષાદ ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંતઃ. અન્વવોચન ગમિષ્યંતઃ જ્ઞાનમ ગુહ્યતમમ યતત. સાક્ષાત ભગવતોદિતમ. અન્વવોચન ગમિષ્યંતઃ. યસ, અમરીશ પ્રભુ ને બાકી છે. અમરીશ પ્રભુ, જ્ઞાનમ ગુહ્યતમમ યત સાક્ષયત. જ્ઞાનમ ગુહ્યતમમ યતમમ યત. અન્વો સાક્ષાત ભગવતોદિતમ. અન્વોચન ગમિષ્યંતઃ. અન્વોચન ગમિષ્યંતઃ કૃપયા દિનવત્સલા. કૃપયા દિનવત્સલા. યસ, માતાજી. જ્ઞાનમ ગુહ્યતમમ યતત. સાક્ષાદ ભગવતોદિતમ. અન્વવોચન ગમિષ્યંતઃ. અન્વવોચન ગમિષ્યંતઃ કૃપયાદિન વત્સલઃ. જ્ઞાનમ ગુહ્યતમ યતત. જ્ઞાનમ ગુહ્યતમમ યતત સાક્ષાદ ભગવતોદિતમ. સાક્ષાદ ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંતઃ. જ્ઞાનમ ગુહ્યતમમ યતત. સાક્ષાદ ભગવતોદિતમ. અન્વવોચન ગમિષ્યંતઃ. અન્વવોચન ગમિષ્યંતઃ
ज्ञानं गुह्यतमं यत्तत् अन्ववोचन् गमिष्यन्तः कृपया दीनवत्सलाः साक्षात् अन्ववोचन् गमिष्यन्तः साक्षात् भगवता भगवतो उदितम् अन्ववोचन् गमिष्यन्तः रूपया दिन्वत्सलाः ज्ञानं यूयतं मम यत् साक्षात् भगवतो दितम् अन्ववोचन् गमिष्यन्त ચાલો શબ્દ બોલીશું આપણે જ્ઞાનમ જ્ઞાન ગુહ્ય તમમ સૌથી ગુહ્ય અગમ્ય સાક્ષાત પ્રત્યક્ષ ભગવતા ઉદિતમ ભગવાને પોતે પ્રગટાવેલું અન્વવોચન ઉપદેશ આપ્યો ગમિષ્યંતઃ વિદાય વખતે કૃપયા નિષ્કારણ કૃપા વડે દીન વત્સલાહા દીન વત્સલ અનુવાદ જેઓ દીન વત્સલ હતા તેવા એ ભક્તિ વેદાંત ઋષિઓએ વિદાય થતી વખતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પોતાના દ્વારા કહેવાયેલા અતિ ગુહ્ય વિષયમાં મને ઉપદેશ આપ્યો. તો કેટલો છેલ્લે છેલ્લે જતા વખતે સ્વાભાવિક રીતે જયારે તમે વિદાય લેતા હો અને જે વ્યક્તિએ તમારી ખૂબ સેવા કરી હોય એને કંઈક આપવાની ઈચ્છા થઈ જાય એટલે ટોપ સિક્રેટ ઇન્ફોર્મેશન જે છે એ એમને આપી. ચાલો ભાવાર્થ કોણ વાંચે છે અમરીશ પ્રભુ આજે? કોમલ માતાજી નો હેન્ડ રાઈઝ છે. હા ઓકે કોમલ માતાજી વાંચો. હરે કૃષ્ણ ભાવાર્થ એસી ભક્તિ વેદાંત પ્રભુપાદજી.
भगवान पोतने जे रीते उपदेश आप्यो हतो बराबर तेवी ज रीते एक शुद्ध वेदांती के भक्ति वेदांत पण पोताना शिष्यों ने उपदेश आपे छे। भक्ति भगवत गीता मां तेम बीजा बधा शास्त्रों मां भगवाने मात्र पोताने ज अनुसरवानो मनुष्यों ने स्पष्ट उपदेश आपेलो छे। भगवान पोते दरेक वस्तुना सर्जक पालक अने विनाश करनारा छे। समग्र दर्श्य जगत तेमनी इच्छा थी ज अटकेल टकेलु छे अने तेमनी इच्छा थी ज्यारे आ खेल समाप्त थसे त्यारे तेओ पोताना समग्र रसाला साथे परम धाम मां रहेशे। आ सृष्टिना सर्जन पहला पण तेओ त्या परम धाम मां ज हता अने सृष्टिना प्रलय पछी त्यां ज रहेशे। तेथी तेओ कोई सर्जेला जीव नथी, तेओ दिव्य छे। भगवत गीता मां भगवान कहे छे कि अर्जुन ने ज्ञान नो उपदेश आपवामां आव्यो तेना घणा लांबा काळ पूर्वे तेज ज्ञान तेमने सूर्यदेव ने आप्यु हतु। कालना प्रवाह मां ए ज्ञान नो दुरुपयोग थवाथी अने परिणामे ते नष्ट थवाथी ते फरीथी अर्जुन ने आपवामां आव्यु। कारण के अर्जुन तेमनो प्रिय भक्त अने सखा हतो, तेथी परमेश्वर नु ज्ञान भक्तो सिवाय बीजु कोई समझी सकतु नथी। जे निर्गुणवादी छे, जेने परमेश्वरना दिव्य स्वरूपनी कल्पना नथी, ते परमेश्वरनी अतिगुह्य कथाने समझी सके पण नहीं। अही अतिगुह्य ए शब्दो ते परमेश्वरनी अतिगुह्य ए शब्द महत्वनो छे। कारण के भक्तिनु ज्ञान निराकार ब्रह्मना ज्ञान करता घणु ऊंची कोटीनु ज्ञान छे। ज्ञान एटले सामान्य ज्ञान के ज्ञाननी कोई शाखा। आ ज्ञाननो विकास निर्गुण ब्रह्मना ज्ञान सुधी थई सके छे। तेनाथी आगळ ज्यारे भक्ति साथे तेनो आंशिक योग थाय छे, त्यारे तेवा ज्ञाननो परमात्मा के सर्वव्यापी परमेश्वरना ज्ञान सुधी विकास थाय छे। आ ज्ञान वधारे गुह्य छे, पण ज्यारे आवु ज्ञान शुद्ध भक्तिमां परिणित थाय छे अने ज्यारे आध्यात्मिक ज्ञानना गुह्य भागने पामी शकाय छे, त्यारे तेने सौथी गुह्य ज्ञान कहे छे। आवु अति गुह्य ज्ञान परमेश्वरे ब्रह्मा अर्जुन उद्धव वगैरे ने आप्यु छे। हरे कृष्ण शीला प्रभुपाद की जय। आभार कोमल माता जी। ओम ज्ञान तिमिरांतस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोविष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति सुमनान्ते। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिने इति नाम्ने। नमस्ते सरस्वती देव्ये गौरवाणि प्रचारिणि निर्विशेष शून्यवादि पाश्चात्य देशताय। आगळ नारद जीए कीधुं के एमने आजे भगवान भक्त हता एना प्रति खूबज वधारे आसक्ति हती, बराबर ने? आसक्ति तमने तमारा कूतरा प्रत्ये होई शके, तमारी प्रॉपर्टी प्रत्ये होई शके, तमारा धन प्रत्ये होई शके, बराबर, तमारी कीर्ति प्रत्ये होई शके, पण भगवान भक्तों प्रत्ये अमने आसक्ति हती, जे एकदम विशिष्ट बात छे। इज इट नॉट अमेजिंग के ही इज एमने एमने जे प्रेम विकास कर्यो छे, विकास कोना माटे छे? भक्तों माटे छे। અને એમનું આચરણ કેવું હતું? વિનમ્ર હતું અને એમના હૃદયમાં પ્રબળ શ્રદ્ધા હતી। એટલે એમ કહી શકાય કે નારદજી ઓલરેડી જેને કહેવાય ને કે આગળના ડગલા ઉપર પહોંચ્યા હતા। બહુ જ મહત્વની વાત છે। અને અહીંયા આગળ હવે આગળના સ્ટેપમાં આપણને એવું કહે છે કે એમને બહુ જ સિક્રેટ નોલેજ જે છે, ભક્તિનો જે ગુહ્ય સંદેશ છે એ એમને કહેવામાં આવ્યો। અહીંયા આગળ ચતુર્માસ માટે એ ભક્તો રોકાયા હતા એક જગ્યાએ, નહીં તો એક જગ્યાએ રોકાતા પણ નથી। આપણને છ ગોસ્વામીઓની ખબર છે, છ ગોસ્વામીઓ વૃંદાવનમાં રહેતા હતા તો એક રાત્રિ એક ઝાડ નીચે પસાર કરતા હતા, પછી ફરીથી એ ઝાડ નીચે ના રહે, પછી બીજા ઝાડ નીચે। સનાતન ગોસ્વામી હતા એ બંગાળના નવાબ હુસેન જે છે એમના મુખ્યમંત્રી હતા, રાઈટ, પ્રાઇમ મિનિસ્ટર। અને રૂપ ગોસ્વામી કોણ હતા? એ ફાઇનાન્સ મિનિસ્ટર, બરાબર ને, નાણામંત્રી। અને છતાંય એમને આ રીતે રહેવાનું સ્વીકાર્યું હતું, કેમ? તો કૃષ્ણ પ્રેમનો એટલો સ્વાદ હતો કે એમને બીજું કાંઈ ગમતું નહોતું। ચાર નૌકા પડીને એમની પાસે સોનાના સિક્કા હતા અને એમને એક એમના કુટુંબ માટે, એક એમના સમાજ માટે, એક ભવિષ્ય માટે, એક ભગવાન માટે એમ કરીને એમને વેચ્યા હતા। તો
આ રીતે ઝાડ નીચે લોકો એક જ રાત્રિ માટે રહેતા હતા. તો આજે ભગવાનના ભક્તો જે છે એ ચતુર્માસના કારણે એક જગ્યાએ રોકાયા અને આ બાળકની જેને કહેવાય ને કે કોમળતા જોઈને એની 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 સેવા જોઈને એ ખૂબ જ પ્રભાવિત થયા અને એમને જતા 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 પહેલા એમને આ જ્ઞાન આપ્યું. એકચ્યુઅલી ભગવદ્ ગીતામાં તમે જુઓ તો ત્રણ પ્રકારનું જ્ઞાન છે, સિક્રેટ, હાયર સિક્રેટ અને ટોપ સિક્રેટ, ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. બરાબર ને? તો ગુહ્ય જ્ઞાન શું છે? પહેલા ભગવાન બીજા અધ્યાયના 11-30 શ્લોકમાં કહે છે, વોટ ઇઝ ધેટ નોલેજ અમરીશ પ્રભુ, કે આપણે બધા એકદમ પહેલવાન બનવું જોઈએ અને આપણે બધા શરીરને સાચવવું જોઈએ. ઇઝ ઇટ ધેટ? હું શરીર નથી, હું આત્મા છું. હું આત્મા છું, આ જ્ઞાન છે. બરાબર ને? અને પછી ગુહ્યતર જ્ઞાન પણ એમને કીધું 7મા અધ્યાય આવ્યો ત્યારે, કે આપણે જે છીએ આપણો સંબંધ ભગવાન સાથે સેવકનો સંબંધ છે. અને પછી અગેન 12મા અધ્યાય સુધીમાં આપણું કામ જે શું છે, ભગવાનની સેવા કરવાનું છે. તો આ ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ, સિક્રેટ, હાયર સિક્રેટ અને ટોપ સિક્રેટ, ત્રણે ત્રણ જ્ઞાન એમને કીધું. તો આજે ગુહ્યતમ જ્ઞાન જે છે એ સાચામાં સાચું જ્ઞાન છે કે હું મમય વાંસો જીવ લોકે, એટલે બીઈંગ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ, આઈ એમ સપોઝ ટુ સર્વ કૃષ્ણ. બરાબર ને? તો અહીંયા આગળ કહે છે, યત્તત સાક્ષાત ભગવતો દીદમ. જો આ શબ્દ બહુ મહત્વના છે, સાક્ષાત, સાક્ષાત પ્રત્યક્ષ, હે, કે જે જ્ઞાનથી ભગવાને બ્રહ્માજીને અને ભગવાને અર્જુનજીને અને ઇવન ઉદ્ધવજીને, 11મા સ્કંદમાં આવશે, ઉદ્ધવજીને સાક્ષાત જે જ્ઞાન કીધું હતું એ જ જ્ઞાન, અનએડલ્ટરેટેડ. તમે ફેક્ટરી આઉટલેટમાં જાઓ કોઈ કપડા લેવા માટે, કે ભાઈ આ બ્રાન્ડના કપડા છે આ ફેક્ટરી આઉટલેટમાં લેવાના, અથવા આ પીઝા છે આ આ જે છે એની બ્રાન્ડ ત્યાંથી તમે ખાઓ. કેમ? વાય? બીકોઝ તમને ખબર છે કે ત્યાં આગળથી જે મળશે ઓથેન્ટિકેટેડ મળશે, જેવું તેવી વસ્તુ નહીં મળે. એટલે ભગવાને જે બ્રહ્માજીને આપ્યું, ભાગવતમના કયા શ્લોકમાં આવે છે ભગવાન ભગવાને બ્રહ્માજીને હૃદયમાંથી જ્ઞાન આપ્યું? અમરીશ પ્રભુ, એને પહેલા અધ્યાયનો પહેલો શ્લોક, પહેલા સ્કંદ નો, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે ગુયંતિયત સૂરયા, રાઈટ? એવી રીતે એમને આપ્યું છે. અને પછી એવી જ રીતે નેક્સ્ટ અર્જુનને આપ્યું છે ભગવાને. કેમ આપ્યું છે અર્જુનને? ભક્તો અસી સખા ચેતી, તું મારો ભક્ત છે અને મારો મિત્ર છે એટલે આપું છું. અને પછી ઉદ્ધવજીને આપ્યું. તો આવું જ જ્ઞાન નારદજીને એ ભક્તો દ્વારા પ્રાપ્ત થયું. જો એ ભક્તોના નામ નથી લખ્યા, કઈ બહુ મહાન એમને જેને કહેવાય કે અરે કૃષ્ણા, કોઈના બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવે છે, તમારે બોલવું હોય તો મ્યુટ કરવું જોઈએ. એનીવે, દેટ ઇઝ અ ઝૂમ કોડ ઓફ કન્ડક્ટ. ઓકે, તો ભગવાનના ભક્તો આવી રીતે મળી જાય છે. એટલે તમને એમ લાગે કે બહુ જ મોટું નામ હોય, છાપામાં એના સમાચાર આવતા હોય, નો, ધે કેન બી એઝ હમ્બલ એઝ ગ્રાસ. ઉદ્ધવજી એવું કે છે, મારે વૃંદાવનમાં વ્રજધામમાં મારે ઘાસના તણકલા થયું છે કે જેથી ગોપીઓના પગ તળે હું આવું, રાઈટ? એનીવે, તો એ લોકો ભગવાનના ભક્તો જે હોય છે ને એ દીનવત્સલ હોય છે. એમની આ કેરેક્ટરિસ્ટિક છે. જેવી રીતે ભગવાનને આપણે શું કહીએ છીએ, ભગવાનને પણ આપણે કહીએ છીએ ને કે ભગવાન છે દીનવત્સલ છે, વત્સલ છે. એટલે ગરીબો કે જે કોઈ પણ, જેમ કહેવાય ને કે દિલથી જે લોકો ગરીબાઈ મહેસૂસ કરે છે ભગવાન એમને ખૂબ પ્રેમ કરે છે. તો નારદજી પ્રતિ, નારદજી કે હું દીન હતો, વિનમ્ર હતા, તેમના પ્રતિ એમની કૃપા એકદમ સ્વાભાવિક હતી. અને એ કૃપા કરવામાં એમને કોઈ લાભ નતો, ગીવ એન્ડ ટેક હોય ને આપણા ભૌતિક જગતમાં તો શું હોય કે કંઈક આપો તો કંઈક સામે આપું, ગીવ એન્ડ ટેક. તમે મારા ઘરમાં મારા પ્રસંગે ચાલનો કર્યો હોય તો હું તમારા ઘરમાં તમારા પ્રસંગે ચોપડી ખોલીને એટલો ચાલનો કરું, રાઈટ? ઇટ્સ અ મટીરિયલ વે ઓફ લિવિંગ. પણ આધ્યાત્મિક જગતમાં જે ભક્તો છે એ અકારણ કૃપા કરે છે, એમને કોઈ જેવો મોટિવ નથી હોતો. અને એમને કૃપા કરી, અને કેવી રીતે કૃપા કરી? તો કૃપાનું પાત્રત્વ શું છે? દીનત્વ. દીનત્વ. અર્જુન શું કે છે? શિષ્યસ્તે હમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. બરાબર ને? એવી જ રીતે નારદજી પણ દીનત્વ કરીને શિષ્યત્વ સ્વીકારે છે. બાલસ્ય એટલે બાળક તો નાનો દીન જ હોય ને, મા બાપના ભરોસે હોય, કાં તો પોતાના જે વાલી હોય એના ભરોસે હોય,
શ્રદ્ધાધાનસ્ય એ પણ વાત થઈ હતી આપણે કે ગુરુના વાક્યોમાં એને ખૂબ શ્રદ્ધા હતી. ગુરુ કહે કે ભાઈ પ્રભુપાદે આપણને કીધું છે 16 માળા કરો તમે ભગવત ધામ જશો, ધેટ મીન્સ તમે જશો જ, ઇટ્સ અ પ્રોમિસ. એમાં શ્રદ્ધા હોવી દેટ મીન્સ કે આપણો પાસપોર્ટ છે ભગવત ધામ જવાનો. જો મને શ્રદ્ધા ના હોય કે ના હું 16 માળા કરું છતાં હું નહીં જઉં, તો પછી આપણો વિઝા કેવી રીતે, પાસપોર્ટ કેવી રીતે બને? તો બાળક જે છે એ ખૂબ શ્રદ્ધાવાન હોય છે. બાળકને તમે જે કહો એના મન છે ને પેલા સ્પોન્જ જેવું હોય છે, તરત એબ્સોર્બ કરી લે. તો જે છે અહીંયા આગળ નારદજી કહે છે મને એકદમ શ્રદ્ધા હતી, બિલકુલ શંકા તો હતી જ નહીં, ચંચલતા પણ નથી, એ પણ પેલા આવ્યું હતું. એ જીતેન્દ્રિય હતા એ પણ આવ્યું હતું, અને અનુચર હતા કે ઋષિઓના સેવક હતા, અનુરક્તસ્ય એટલે કે ભગવાન અને ગુરુમાં એ એકદમ એમને શ્રદ્ધા હતી. પ્રસરિતસ્ય એકદમ જેને કહેવાય ને વિનીત ભાવ હતો એમનો, નિષ્પાપ હતા. તો શુદ્ધ ભક્તના પદ સુધી પ્રભુપાદ એવું કહે છે જેને પણ ઉન્નત થવું હોય એનામાં આ બધા ગુણો હોવા જોઈએ. કયા ગુણો હોવા જોઈએ? કે એને શ્રદ્ધા હોવી જોઈએ, શાસ્ત્રોમાં શ્રદ્ધા હોવી, ભક્તોના વાક્યોમાં શ્રદ્ધા હોવી, રાઈટ? તમને ખ્યાલ હોય તો આવો જ એક દાખલો નૃગ મહારાજની ઘટનામાં આવે છે. નૃગ મહારાજને એક ભક્તે આશીર્વાદ આપ્યા હોય છે કે તમને શ્રી કૃષ્ણના દર્શન થશે, બરાબર ને? અને જ્યારે ગરોળી બનીને પડ્યા હોય છે ત્યારે શ્રી કૃષ્ણજી સાક્ષાત આવીને અમને ઉગારે છે. ઇઝન્ટ ઇટ રાઈટ અમેઝિંગ? ભક્તએ કીધું તું કેટલા વર્ષો પહેલા, મે બી એવું કહી શકાય કે અગણિત સમય પહેલા, અને સ્ટીલ ઇટ મટીરિયલાઇઝ. અને આપણને કોઈ ભક્ત આશીર્વાદ આપે, ભલે ને એક જન્મ, બે જન્મ, 50 જન્મ, અમે જન્મ કેમ ના જતા રહે, યુગો કેમ ના જતા રહે, બટ એ આશીર્વાદ છે, મટીરિયલાઇઝ થવાના જ છે. જેવી રીતે તમે ફિક્સ ડિપોઝિટ મૂકી હોય, તમે 5 વર્ષ 10 વર્ષ વોટ એવર ટાઈમ, તો એ પાકવાની જ છે, રાઈટ? એવી રીતે ભગવાનના શબ્દો જે છે એ વાત છે. પ્રભુપાદ અહીંયા બીજી એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ કહે છે કે ભગવાને હંમેશા પોતાને અનુસરવાનો સ્પષ્ટ ઉપદેશ આપેલો છે, રાઈટ? સબરી માતાને પણ, હા, જિગ્નેશ દરબારજી એમને એમના ગુરુ કહી કહેલા નહીં કે રામ ભગવાન આવશે ને તને દર્શન આપશે. નાની છોકરી હતી ત્યાંથી ઘરડા થઈ ગયા, ત્યાં સુધી ડોશીમાં થઈ ગયા ત્યાં સુધી એમને વિશ્વાસ હતો, નો માય ગુરુ મહારાજ હેઝ ટોલ્ડ સો ડેફિનેટલી આઈ વિલ ગેટ દર્શન, હે ને? રામ ભગવાન સુતતા સુતતા આવે છે. આપણે અહીંયા ગુજરાતમાં જ તમે સાપુતારા જાઓ ત્યારે સબરીધામ આવે છે. એક્ઝેક્ટ નામ મને યાદ નથી, પણ દર્શન કરવાનો મોકો મળ્યો હતો. તમને આમ જાઓ તો રિયલાઇઝ થાય, હા, કે ખરેખર ભગવાન કેવા દીન વત્સલ છે. એમની પ્રોમિસ જે છે, એમના ભક્તોનું પ્રોમિસ, ખાસ કરીને ભગવાન કૌંતે પ્રતિજાની કે છે ને, એનું પ્રોમિસ એ પાળે જ છે. તો અહીંયા પ્રભુપાદ કહે છે કે લોકોને એવું થાય છે કે ભગવાન પણ સામાન્ય વ્યક્તિ હતા, ના, ભગવાન જે છે સર્જક, પાલક અને વિનાશ કરનારા છે. દરેક વસ્તુ એની ઈચ્છાથી ટકેલું છે. દાખલા તરીકે કોઈ સાજો સારો માણસ લાગતો હોય ને, અચાનક એને મૃત્યુ આવી જાય એવું બનતું નથી, રાઈટ? એટલે ઇટ ઇઝ ઓલ ઇઝ ટાઈમ્ડ, હે ને? અને જયારે અહીંથી એમની લીલા પૂરી થઈ તો ક્યાં જતા રહ્યા? પરમધામમાં જતા રહ્યા. આ સૃષ્ટિના સર્જન પહેલા પણ પરમધામમાં હતા. અને પંપા સરોવર, યસ જિગ્નેશ પ્રભુ, થેન્ક યુ, બહુ સરસ. પંપા સરોવર આપણા ગુજરાતમાં જ છે, અને પંપા સરોવરમાં સબરી માતાની જે કહેવાય કે લીલા કરી હતી ભગવાન શ્રીરામે. તો સૃષ્ટિના પ્રલય પછી ભગવાન જે છે એમના ધામમાં રહે છે. અને જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતા ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન, બરાબર ને? એટલે ભગવાનના જન્મ અને કર્મ કેવા છે? દિવ્ય છે, આપણા જેવા જીવ નથી. ભગવદ્ ગીતામાં શું કીધું છે કે ઘણા લાંબા કાળ પૂર્વે આ જ્ઞાન મેં વિસુર્ય દેવ્યસ્વાનને આપ્યું હતું. કેટલા વર્ષ પહેલા આપ્યું હતું? 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા આપ્યું? 20 લાખ, 12 કરોડ વર્ષ પહેલા. હા, એટલે એકચ્યુઅલી સૂર્યદેવ વિવસ્વાનને એમને સૌથી પહેલા આપ્યું હતું. પૃથ્વી ઉપર 20 લાખ વર્ષ પહેલા આવ્યું હતું. એટલે મેં બે પ્રશ્ન ભેગા કરી રહ્યા, એટલે બે અલગ અલગ જવાબ આવે, રાઈટ? પણ સૂર્યદેવ વિનસ્વાને યસ, ઓલમોસ્ટ 12 કરોડ યર્સ બિફોર. આપણે ભગવદ્ ગીતામાં આઈ થિંક 5મા અધ્યાયમાં આ જોઈએ છે, ગઈકાલે જ આપણે જોયો હતો, બરાબર? જેને પણ ક્લાસ એટેન્ડ કરતા હોય એમને ખ્યાલ હશે. અને સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ, ભગવાન કહે છે ને કાળ જતા એ નષ્ટ થયું, અને પછી અગેન રીએસ્ટાબ્લિશ. જેટલી વાર નષ્ટ થાય ભગવાન અગેન રીએસ્ટાબ્લિશ, રાઈટ?
યસ, તો આપણે આ રીતે અહીંયા આગળ સૌથી મોટો ટેક અવે એ છે કે આપણે ભક્તોની સેવા અને ભક્તોના વાક્યોમાં વિશ્વાસ રાખવાનો. આ પ્રભુપાદ અહીંયા આગળ જે શબ્દો લખે છે ને એમાં 100% વિશ્વાસ રાખીએ કે યસ, ભગવાન અહીંયા આગળ આવ્યા હતા, ભગવાને લીલા કરી અને લીલા આપણા માટે કરી છે. એ લીલાને સાંભળવાથી, સાંભળવા માત્રથી આપણા પાપ નષ્ટ થશે, જેવી રીતે નારદજીએ શ્રવણમ કરવા માત્રથી એ પાપ નષ્ટ કર્યા છે. અને ભગવાન જે છે અત્યારે એમના ધામમાં છે જ. એકચ્યુઅલી પ્રભુપાદ એમના લેક્ચરમાં સમજાવે છે કે દાખલા તરીકે અત્યારે ભારતમાં અહીંયા 8:15 છે, સમજો કે 7 વાગ્યા છે, તો 7:45 એક્ઝેક્ટલી, તો ક્યાંક અત્યારે સૂર્ય ઉદય થતો હશે, રાઈટ? તમે મેબી જે લોકો અત્યારે મિડલ ઇસ્ટમાંથી જોઈન કર્યા છે એ લોકોને અત્યારે સૂર્યોદય થઈ રહ્યો હોય, 6:00 હોય, એવું બની શકે ને. અમેરિકામાં અત્યારે રાત હશે, બરાબર ને? અને જાપાનમાં અત્યારે કદાચ બપોર પડી ગઈ આપણાથી 5 કે 6 કલાક પહેલા. તો સૂર્યની અલગ અલગ જગ્યાએ અલગ અલગ કલાઓ હોય છે. એવી જ રીતે ભગવાનની લીલા અત્યારે અનેક અલગ અલગ બ્રહ્માંડોમાં અલગ અલગ ચાલી રહી છે. ક્યાંક ભગવાનનો જન્મ થઈ રહ્યો છે અત્યારે, ક્યાંક ભગવાન જે છે અત્યારે વૃંદાવનમાં બાળ ભક્તો સાથે લીલા કરી રહ્યા છે, ક્યાંક ગોપીઓ સાથે રાસ રમી રહ્યા છે, ક્યાંક રાધારાણી સાથે લીલા કરી રહ્યા છે, ક્યાંક કુરુક્ષેત્રમાં ઉપદેશ આપી રહ્યા છે, અને ક્યાંક દ્વારિકાધીશ બન્યા છે, રાઈટ? ઇટ હેપન્સ, ઇટ કન્ટિન્યુઅસલી કીપ હેપનિંગ. અને આપણને જે આ ઘટનાઓ મળી છે, પ્રભુપાદ એવું કહે છે કે આ તો માત્ર ટેલર છે, એમની લીલાઓ અગણિત છે અને એટલી બધી રસમય છે. તો આપણે બધાએ પ્રભુપાદ કહે છે એ માનવું જોઈએ કે યસ, ભગવાનનું ધામ છે અને જીવનનું ધ્યેય ભગવાનના ધામમાં પાછા જવાનું છે. જો આપણને ભગવાનના શબ્દોમાં શ્રદ્ધા હશે તો ચોક્કસ ને ચોક્કસ આપણે જે છીએ એ ભગવત ધામ પાછા જઈ શકશું અને મનુષ્ય જીવનને સફળ કરી શકશું. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ટુ હેવ બિલીફ, ટુ હેવ કન્વિક્શન. બીજા ભક્તો સાથે આપણે જોડાવાનું કારણ શું છે કે એમનું જે કન્વિક્શન છે એ કન્વિક્શન આપણને મળે છે. આ શિલા પ્રભુપાદના શબ્દો ફૂલ સ્ટોપ કોમા સાથે આપણે રોજ વાંચીએ છીએ. કેમ? પ્રભુપાદે આ સિસ્ટમ રાખી છે, રાઈટ? શબ્દાર્થ વાંચીએ છીએ, શ્લોકને દોહરાવીએ છીએ. વાય? ઇવન સર ગોસ્વામી જયારે વૃંદાવનમાં હતા ત્યારે રોજ એ લોકો આ શ્લોકોનું પઠન કરતા હતા. રઘુનાથ ગોસ્વામી જે છે 6 અલગ અલગ ટ્યુનથી શ્લોકો ગાઈ શકતા હતા અને બધા જ ગોસ્વામીઓ એમને બોલાવતા હતા કે તમે આવો, આપણે ભાગવતમના શ્લોક જે છે એનું પઠન કરીએ. સો ધીસ ઇઝ ઓલ વેરી ઇફેક્ટિવ પ્રોસેસ, હાઈલી ઇફેક્ટિવ સ્પિરિચ્યુઅલ પ્રોસેસીસ, રાઈટ? જેવી રીતે આપણે ઠંડીમાં ગરમ કપડાં પહેરીએ એટલે સ્વાભાવિક ઠંડીથી છુટ્ટી મળે છે, બરાબર ને? અને ગરમીમાં એસી રાખીએ તો ગરમીથી છુટ્ટી મળે છે. એટલે આ પ્રોસેસ ઇફેક્ટિવ છે કે નહીં? તો ભૌતિક પ્રક્રિયાઓ આટલી બધી અસરકારક હોય તો આધ્યાત્મિક પ્રક્રિયાઓ તો આનાથી અનેક ગણી અસરકારક હોય. અને અસરકારકતા શું છે? એ અસરકારકતા છે કે એના શબ્દોમાં વિશ્વાસ. જેમ જેમ વિશ્વાસ વધતો જશે એમ એમ અસરકારકતા વધતી જશે. ઇફેક્ટિવનેસ વિલ ઇન્ક્રીઝ. વી હેવ ટુ હેવ ફેથ, ફેથ ઇન ધ વર્ડ્સ ઓફ શિલા પ્રભુપાદ, ફેથ ઇન ધ વર્ડ્સ ઓફ ક્રિષ્ના, શ્રીમદ ભાગવતમ અને શ્રીમદ ભગવદ્ ગીતા, બરાબર? તો એઝ વી પ્રોગ્રેસ વી વિલ બી એબલ ટુ cultivate this faith, and as the faith will be cultivated our life will be transformed. Jeevan parivartan thashe, it is possible. We have seen in the life of many devotees, ghana bada devotee na jeevan ma joyu chhe, apna jeevan ma pan ashakya chhe. Srila Prabhupada ne apne jem jem ena shabdo nu shravanam karishu. With that we will end today. Amrish Prabhu, we will take next shloka maybe tomorrow. વાંછા કલ્પ તરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ પ્રભુ જી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રણામ પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ દંડવત પ્રણામ પ્રભુજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ પ્રભુજી
हरे कृष्ण हरे कृष्ण प्रभु जी हरे कृष्ण हरे कृष्ण।